ચલો આજે આપણે શરૂ કરીએ છીએ ગાઈડન્સ ફોર ઇન્ટર્નશીપ બીએડ સેમેસ્ટર 3. એના માટેની પીડીએફ હું તમને શેર કરીશ અને વિગતવાર તમને સમજાવી દઈશ. ઓલરેડી આઈઆઈટી દ્વારા તમે વિડીયો જોવો છો, એની સાથે સાથે તમને એક મોડ્યુલ આપવામાં આવશે. એના આધારે તમારે આખી 2 મહિના સુધી એ નોંધપોથી કયો, માર્ગદર્શિકા કયો, તો એમાં એ મોડ્યુલમાં બધું એમાં સમાવેશ કરવામાં આવેલ છે. પીડીએફ દેખાણી ઓકે. તો આ 2 દિવસની અંદર મેં ટોટલ 91 પેજનું મોડ્યુલ બનાવ્યું છે અને આખા રાજ્યમાં મેં શેર કર્યું છે. કુલ 91 પેજ આ મોડ્યુલમાં છે, એને નોંધપોથી જ કહેવાય. અને આ મોડ્યુલ એ આઈઆઈટીનું પણ સાહિત્યમાં છે, બીજા અન્ય ડાયટનું પણ છે, એમ કરીને સંકલન કરી અને ટોટલ 91 પેજ સાથેનું આ મોડ્યુલ કયો કે માર્ગદર્શિકા કયો. અને સ્કૂલ ઓફ એક્સિલન્સી પ્રોગ્રામ જે છે એ આ વખતની ઇન્ટર્નશીપની થીમ છે, એટલે એના આધારે આપણે 2 મહિના સુધી ઇન્ટર્નશીપ કાર્યક્રમ કરવાનો થાય છે. પેલા પેજમાં લોગો જોઈ શકો છો. આપણી વડી કચેરી જે છે એ જીસીઆરટી છે, આપણે જોડાયેલા છીએ આઈઆઈટી ગાંધીનગર સાથે. આ પછીનો સિમ્બોલ છે આપણા, અને જે કાંઈ સ્કૂલ ઓફ એક્સિલન્સી જે પ્રોગ્રામ છે એનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એ તમને મોનિટરિંગ એના દ્વારા થવાનું છે. તો આ એનું ટાઇટલ પેજ છે, ઇન્ટર્નશીપ કાર્યક્રમ. ઇન્ટર્નશીપના બીજા પર્યાય શબ્દો છે શાળા અભિમુખતા, નોંધપોથી, માર્ગદર્શિકા અને સ્કૂલ ઓફ એક્સિલન્સ, બરાબર. તો આ રીતે આપણે એનું ટાઇટલ પેજ બનાવેલું છે. અને થીમ ઓફ ઇન્ટર્નશીપ તો આ વખતની છે સ્કૂલ ઓફ એક્સિલન્સી. આખો કાર્યક્રમ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા થઈ રહ્યો છે. એમાં આઈઆઈટી, જીસીઆરટી અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી આપણે તમામ જે બીએડ કોલેજો છે, ખાસ કરીને રાજ્યના તમામ ડાયટ, રાજ્યની તમામ સરકારી બીએડ કોલેજ, રાજ્યની તમામ ગ્રાન્ટેડ બીએડ કોલેજના તાલીમાર્થીઓ આમાં જોડાશે. ઇન્ટર્નશીપ પ્રોગ્રામ છે બીએડ સેમેસ્ટર 3 માટે. ઓનલાઈન તમે સ્કૂલની જે પસંદગી છે એ કરી છે. કઈ સ્કૂલ? તો કે સ્કૂલ ઓફ એક્સિલન્સ. સ્ટાન્ડર્ડ કયું છે? તો કે ધોરણ 6-8. અને પીરિયડ છે આપણે 20-8-2021 થી 20-10-2021. તમને જે સ્કૂલ ફાળવવામાં આવી છે શરૂઆતમાં ફર્સ્ટ ફેઝ હતી 100 દિવસ માટેની, પછી એમાં અપડેટ થયું, સુધારો થયો, એટલે હવે કહી શકાય કે ઓલ રાજ્યમાં ટોટલ બધી જ શાળાઓ જે છે સ્કૂલ ઓફ એક્સિલન્સની એ આવી જાય છે, એટલે તમામ સ્કૂલોમાં આપણા તાલીમાર્થીઓ જશે. તો શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા આઈઆઈટી ગાંધીનગર, જીસીઆરટી ગાંધીનગર દ્વારા સ્કૂલ ઓફ એક્સિલન્સ શાળાઓમાં ઇન્ટર્નશીપ કાર્યક્રમોનું આયોજન થયું છે. આ કાર્યક્રમ દ્વારા શાળાઓમાં જઈ સઘન શિક્ષણ કાર્ય, સ્વાભ્યાસિક પ્રવૃત્તિઓ, વહીવટી કુશળતા તેમજ શાળા, સમાજ અને વાલી સાથે સુંદર સંબંધો પ્રસ્થાપિત કરવાનું કૌશલ્ય કેળવી સક્ષમ શિક્ષક બને અને શિક્ષક કભી સાધાર નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હૈ, એ પ્રસિદ્ધિ પંક્તિને ચરિતાર્થ કરે એ જ અભ્યર્થના. શિક્ષણની ગુણવત્તાયુક્ત અભિવૃદ્ધિ માટે શિક્ષકોની ભૂમિકા ચાવીરૂપ છે. જીસીઆરટી અને આઈઆઈટીએ શિક્ષણને વધારે ગુણવત્તાયુક્ત અને પરિણામદાયી બનાવવા માટે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓના સશક્તિકરણને પણ ખૂબ મહત્વ આપ્યું છે. શાળાના શિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળતા પૂર્વે તેનામાં પ્રતિબદ્ધતા, કાર્યક્ષમતા, કૌશલ્ય વિકાસ તેમજ વ્યાવસાયિક સજ્જતાનો વિકાસ થવો ખૂબ જરૂરી છે. શાળાઓમાં રચનાત્મક પ્રયાસોને કારણે રાજ્યની શાળાઓને ઉત્તરોત્તર કાર્યદક્ષ શિક્ષકો મળતા થયા છે. ગુજરાત સરકારે પણ શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ન રહે અને બહુ શ્રેણીય શાળાઓની સંખ્યા ઘટે
તે માટે નવી શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓને માન્યતા અપાવવામાં ઉદારતા રાખવી છે, જેના પરિણામે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓની સ્થિતિ અત્યારે સંતોષકારક રહી છે. શિક્ષણ ક્ષેત્રે નવતર અભિગમો અને પ્રયોગોના અમલીકરણમાં જીસીઆરટી આઈઆઈટી એ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરે છે. રાજ્યની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં ઇન્ટર્નશીપનું અમલીકરણ આવી જ એક સિદ્ધિ છે. ઇન્ટર્નશીપ દ્વારા સૈદ્ધાંતિક રીતે મેળવેલા શિક્ષક પ્રશિક્ષણને વાસ્તવિકતાની ધરા પર ચકાસી વધારે સઘન બનાવવામાં આવે છે. તબીબી, ઇજનેરી, ટેકનિકલ વગેરે જેવા ક્ષેત્રોમાં અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ પ્રત્યક્ષ અનુભવ પૂરા પાડવા માટે ઇન્ટર્નશીપની જોગવાઈ છે. શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં પ્રશિક્ષક થઈ રહેલા ભાવિ શિક્ષકોને પણ પોતાની કારકિર્દીની શરૂઆત વ્યવસાયિક સુજતા સાથે કરે તેવી ભાવના સાથે રાજ્યની તમામ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં ઇન્ટર્નશીપનું અમલીકરણ થઈ રહ્યું છે. તો અહીંયા શુભેચ્છા આપેલી છે તમામ તાલીમાર્થી ભાઈઓ અને બહેનોને કે આપ શાળાના વાસ્તવિક અનુભવોથી સમૃદ્ધ બનો. અનુભવી આચાર્ય શ્રી, સુપરવાઇઝર શ્રી, શિક્ષકો, સંચાલકો, સરકારી અધિકારી શ્રીઓ તથા શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ પાસેથી ઘણું બધું શીખવા મળશે. હકારાત્મક અભિગમ સાથે ઉત્સાહભેર બધા શૈક્ષણિક અને સહ શૈક્ષણિક કાર્યમાં જોડાઈને ઉમદા શિક્ષકત્વની દિશામાં ડગ માંડજો. સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે શાલીનતાપૂર્ણ, સંસ્કારિતા સભર આંતરવ્યવહાર તમારું ઉજ્જવળ ભાવિ ઘડવામાં આશીર્વાદરૂપ બનશે. સંસ્થા તથા કોલેજ પરિવાર આપને ખૂબ શુભકામનાઓ પાઠવે છે. સોંપાયેલા બધા કાર્યો સફળતાપૂર્વક સંપન્ન કરી આપણી સંસ્થાની ગૌરવવંતી ગરિમા આગળ વધારશો એવી પૂર્ણ શ્રદ્ધા છે. હવે અહીંથી તમે જોઈ શકો છો ઇન્ટર્નશીપ અહેવાલ વર્ષ 2021-22. અહીંયા તમારું નામ, રોલ નંબર, એનરોલમેન્ટ નંબર, પદ્ધતિ 1 અને 2, ઇન્ટર્નશીપની તારીખ, ઇન્ટર્નશીપ શાળાનું નામ અને અહીંયા બંનેનું નામ લખી અને એનો સંપર્ક નંબર લખવાનો છે. આચાર્યશ્રીનું નામ અને કાઉન્સેલરશ્રીનું નામ. બીએડ સેમેસ્ટર 3 યર 21-22 મેઇન ક્રાઇટેરિયા ઓફ ઇન્ટર્નશીપ. મેઇન જે ક્રાઇટેરિયા છે એ છૂટાપાઠ છે. શાળા પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને શાળા દ્વારા સોંપાયેલ તમામ કાર્ય પૂર્ણ કરવા. ગ્રંથ સમીક્ષા, ક્રિયાત્મક સંશોધન, વ્યક્તિ અભ્યાસ, શાળા વહીવટ અને સંચાલન પર અહેવાલ અને ચિંતનાત્મક ડાયરી, આ મેઇન ક્રાઇટેરિયા છે આપણા ઇન્ટર્નશીપના. અહીંયા ઇન્ટર્નશીપ જે છે એનું વર્ષ આપણે ડેટ વાઇઝ આયોજન આપેલું છે. પહેલો ક્રમ છે, પછી સમયગાળો 9 થી 18, એટલે હજી 18 ને વાર છે. 9 તારીખથી આપણું કામ શરૂ થઈ ગયું છે. અધ્યાપન કાર્ય, અવલોકન કાર્ય, મૂલ્યાંકન કાર્ય, વહીવટ કાર્ય, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, અન્ય પ્રવૃત્તિઓ અહેવાલ સ્વરૂપે અલગથી તૈયાર કરવાના કાર્યો. તો 9 થી 18 સુધી શું કરવાનું છે અહીંયા બતાવેલું છે. ઇન્ટર્નશીપ માર્ગદર્શન, પૂર્વ આયોજન અને પરિરૂપ લેખન, એમાં અધ્યાપન કાર્ય, અવલોકન કાર્ય, મૂલ્યાંકન કાર્ય, વહીવટ કાર્ય, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને અન્ય પ્રવૃત્તિઓ વિશે પૂર્વ તૈયારી તમારે કરવાની છે 9 થી 18 તારીખમાં. હવે 20 તારીખથી 31-8 સુધી, એટલે આ મહિનાના છેલ્લા દિવસ સુધી 1+1 તાસ લેવાનું છે. અવલોકન કાર્ય 2+2 કરવાના છે. બરાબર, અગાઉ લેવામાં આવેલ પરીક્ષાની ઉત્તર વહીનું અવલોકન અને સમીક્ષાત્મક નોંધ કરવાની છે. અહીંયા વહીવટી કાર્ય પણ આપી દીધું છે કે 31 તારીખ સુધીમાં તમારે શું શું કરવાનું છે એનું અહીંયા ક્રાઇટેરિયા વાઇઝ મૂકવામાં આવેલું છે. ધારો કે 31 સુધીમાં આપણે છેલ્લું કોલમ જોઈએ કે અહેવાલ સ્વરૂપે અલગથી તૈયાર કરવાના કાર્યો, તો કે ક્રિયાત્મક સંશોધન, વ્યક્તિ અભ્યાસ, ચિંતનાત્મક ડાયરી, ગ્રંથ સમીક્ષા, શાળા વહીવટ અને સંચાલન પર અહેવાલ લેખન, એ 31-8 સુધીમાં તમારે એની શરૂઆત કરી દેવાની છે. નેક્સ્ટ મંથ આવે છે 1/9 થી 12/9, તો એમાં પણ 1+1 તાસ, 2+2 અવલોકન, જરૂરી બધું અહીંયા પાછું રિપીટ છે. કારણ કે આ પ્રક્રિયા ક્રિયાત્મક સંશોધન, વ્યક્તિ અભ્યાસ, ચિંતનાત્મક ડાયરી, ગ્રંથ સમીક્ષા, આ બધી 2 મહિના સુધીની પ્રક્રિયા છે. તો તમે જોઈ શકો છો 13/9 થી 18/9 સુધીનું પણ આયોજન મૂકેલું છે. 20/9 થી 30/9 સુધીનું આયોજન, 1/10 થી 10/10 સુધીનું આયોજન, 11/10 થી 20/10 સુધીનું તમામ આયોજન આપવામાં આવેલું છે. શાળા પરિવારની સભા યોજી બાળકોને પ્રોત્સાહિત કરવા,
આભાર દર્શન કાર્યક્રમ તથા સમાપન કાર્યક્રમ અથવા સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવું, ઇન્ટર્નશીપ કાર્ય અંગેનું પ્રમાણપત્ર પણ મેળવવું જે આ PDFમાં પણ આપેલું છે, સમગ્ર કાર્યનો અહેવાલ સોફ્ટ કોપીમાં તૈયાર કરવો અને તેની DVD સંસ્થામાં જમા કરાવવી. DVDની જરૂર નથી, આપણે તમારે પેન ડ્રાઈવમાં લઈ અને જમા કરાવી દેવાની સોફ્ટ કોપી. અહીંયા નંબર 1 છે ઇન્ટર્નશીપની સંકલ્પના, બરાબર, તો એ તમારે વાંચી જવાનું છે કે ઇન્ટર્નશીપનો મેન અર્થ શું છે, શું કહેવા માગે છે. તો મથકેતર શિક્ષણ આપણે ગુજરાતીમાં કહીએ, બરાબર, મથકથી દૂર શિક્ષણના જે અનુભવો મળે છે એને આપણે ઇન્ટર્નશીપ કહીએ છીએ, એની સંકલ્પના આપેલી છે. પછી ઇન્ટર્નશીપના ઉદ્દેશ્યો, તો શાળામાં સૈદ્ધાંતિક જ્ઞાનનો વાસ્તવિક અનુભવ પ્રાપ્ત કરે, શાળાના પર્યાવરણના શૈક્ષણિક માળખા પરિચિત થાય, શિક્ષક તરીકે શાળામાં વહીવટી કાર્યો કરવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવે, પ્રાથમિક શિક્ષણના બધા જ ધોરણોના બધા જ વિષયનું શિક્ષણ કાર્ય મુક્ત રીતે કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કરે, 5 કૌશલ્યો જેમાં અભ્યાસક્રમ આધારિત કેળવવાનો અનુભવ મેળવે, પ્રાર્થના સંમેલન, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના સંચાલન વગેરે દ્વારા પ્રતિબદ્ધતા કેળવે, ચુસ્ત આયોજન વગર વિવિધ શ્રેણીમાં રોજના 4-5 તાસ ભણાવવાની ક્ષમતા પ્રાપ્ત કરે, શાળામાં કરવાની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન અને સંચાલન કરવાનો અનુભવ કે મેળવે, પ્રાથમિક શિક્ષક તરીકે શાળાની કાર્ય પદ્ધતિ જાણે, વર્ગખંડની સમસ્યાઓનો પ્રત્યક્ષ અનુભવ મેળવે, કોઈ એક વર્ગના વર્ગ શિક્ષક તરીકે પોતાની ભૂમિકાને ઓળખે, વર્ગખંડની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા ક્રિયાત્મક સંશોધન કરવાનો અનુભવ મેળવે, વાલી તથા સમાજના વ્યવહાર સંબંધી કૌશલ્યના વિકાસ માટે VC MTA PTAની કામગીરીથી પરિચિત થાય, સમાજ અને અન્ય સંસ્થાઓ સાથેના વ્યવહાર સંબંધી કૌશલ્યના વિકાસ માટે સરકારી યોજનાઓથી પરિચિત થાય, શાળાના પર્યાવરણનો એક ભાગ બનીને તેને બરાબર સમજે અને શિક્ષક તરીકેનો આત્મવિશ્વાસ કેળવે, શિક્ષક તરીકેના વ્યવસાય પ્રત્યે હકારાત્મક વલણ કેળવે. ત્યારબાદ ઇન્ટર્નશીપની જરૂરિયાત શા માટે? આપણે જાણીએ છીએ કે શિક્ષકનું કાર્ય ફક્ત અધ્યાપનનું નથી, પરંતુ કેટલીક મનોવૈજ્ઞાનિક તરકીબો, પ્રવિધિઓ, પદ્ધતિઓ, યોગ્ય સમજ અને તેનું અધ્યાપનમાં અમલીકરણ કરી તેવો અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધારે રસપ્રદ બનાવે છે. આજે વાલીઓ પણ પોતાના બાળકોના વિકાસમાં શિક્ષકના પ્રદાનની ઊંચી અપેક્ષા રાખે છે, ત્યારે દરેક શિક્ષકમાં વ્યવસાયિક સુસજ્જતા અનિવાર્ય બની રહે છે. ઇન્ટર્નશીપ દરમિયાન દરેક પ્રશિક્ષણાર્થી જે તે શાળામાં પૂરા સમયના શિક્ષક તરીકે હાજર રહીને શિક્ષકે કરવાના બધા જ કાર્યોનો પ્રત્યક્ષ અનુભવ મેળવીને વ્યવસાયિક સજ્જતા પ્રાપ્ત કરે. તો BEDમાં આ રીતે 2 વર્ષના સમયગાળા દરમિયાન જે છે એની જરૂરિયાત આપણે પૂરી કરવાની છે શાળાની અને બાળકોની. ને આપણે 2 વર્ષના ગાળા દરમિયાન એક શિક્ષક તરીકેના ટોટલી જે અનુભવો છે એ પ્રાપ્ત કરવાના છે. પ્રશિક્ષણાર્થી 2 વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષણ, સમાજ, વાલી, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના વ્યવહારો વિશે શીખે છે અને શિક્ષણ કાર્ય દરમિયાન ઊભા થતા પ્રશ્નો અને તેના ઉકેલની ચર્ચા દ્વારા વાકેફ થાય છે. તો આ રીતે ઇન્ટર્નશીપની જે છે જરૂરિયાત એ આપેલી છે. ત્યારબાદ જોઈએ ઇન્ટર્નશીપના ફાયદાઓ. આ તમારા પક્ષે છે 4.1. તાલીમાર્થી જે છે ઇન્ટર્નશીપમાં જાય છે તો એમને શું ફાયદો થાય, એમને શું લાભ થાય? તો કે શૈક્ષણિક પ્રક્રિયાને વૈવિધ્યસભર બનાવી શકશે. પ્રશિક્ષણાર્થી વ્યવસાયિક ક્ષમતા, કાર્ય કૌશલ્ય અને પ્રતિબદ્ધતા કેળવી શકશે. વૈજ્ઞાનિક જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરી શકશે. નાના બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરશે. સઘન શિક્ષણ કાર્યનો અનુભવ મળવાને લીધે શિક્ષક તરીકેનો આત્મવિશ્વાસ કેળવશે. શૈક્ષણિક અને વહીવટી તાલીમ વાસ્તવિક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરશે. પ્રાથમિક શિક્ષણની ખૂબીઓ અને ખામીઓથી પરિચિત થશે. શિક્ષણ કાર્ય દરમિયાન થતી ભૂલો કઈ રીતે સુધારવી તેનો અનુભવ મેળવશે. વાલી અને સમાજ સાથે લોક ભાગીદારી ધરાવ વધારવાની અગત્યની ભૂમિકા ભજવતો થશે. અને છેલ્લે વર્ગખંડમાં ઊભી થતી સમસ્યા ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરતો થશે. આ પ્રશિક્ષણ સંસ્થા પક્ષે એટલે કે ડાયટ કક્ષાએ શું લાભ થશે, ડાયટને શું લાભ થશે, શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાને એમાં શું ફાયદો થશે? તો કે પ્રશિક્ષણાર્થીને પડતી મુશ્કેલીઓના આધારે તેને સતત માર્ગદર્શન આપી શકશે. પ્રાથમિક શિક્ષણની વાસ્તવિકતાની જાણકારી પ્રાપ્ત થતા પ્રશિક્ષણાર્થીને તેનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપી શકશે. શાળાકીય સ્તરે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની જાણકારી પ્રાપ્ત કરશે.
વાલી અને સમાજ સાથેની ક્ષેત્રીય આંતરક્રિયાનો લાભ મેળવશે. શિક્ષણ ક્ષેત્રે આવતા નવા પરિવર્તનો શાળા સુધી પહોંચાડી શકશે. વાલી સમાજનો સહયોગ અને સામાજિક સંસ્થાઓ સાથેના વ્યવહાર સંબંધી પ્રત્યક્ષ અનુભવ આપી શકશે. પ્રશિક્ષણાર્થીને નવો દ્રષ્ટિકોણ કેળવવાની તક આપી શકશે. સક્ષમ અને પ્રતિબદ્ધ શિક્ષક તૈયાર થશે. સ્વ મૂલ્યાંકન દ્વારા સતત સુધારણાના પ્રયત્નો હાથ ધરી શકશે. ઉત્તમ આયોજન અને સંચાલન દ્વારા પ્રસિદ્ધિ મેળવી શકશે. અને શાળાને શું લાભ થશે? તો કે પ્રાથમિક શાળાઓ શિક્ષણના નવા પ્રવાહો અને પદ્ધતિઓથી વાકેફ થશે. બાળકોને નવી નવી જાણકારી પ્રાપ્ત થશે. બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી શાળાના વાતાવરણમાં જીવંતતા લાવી શકશે. પ્રતિભાશાળી પ્રશિક્ષણાર્થીઓના જ્ઞાનનો લાભ લઈ શાળાના વધુ ગુણવત્તાવાળી બનાવી શકશે. વાલી અને સમાજ સાથેની સામેલગીરી વધારી સહયોગ મેળવી શકશે. નામાંકન અને સ્થાયીકરણની સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનું પ્રમાણ વધારી શકશે. પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમમાં પ્રશિક્ષણાર્થીઓનો સહયોગ મેળવી શકશે. વાલી અને સમાજ પક્ષે પણ ઘણી બધી જે છે પ્રાયોરિટી, જેને કહેવાય મહત્વ અને લાભ પણ વાલી અને સમાજ પક્ષે થઈ શકશે, તે પણ અહીંયા તમે જોઈ શકો છો. આ સિવાય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બીઆરસી પક્ષે પણ કશું ને કશું એમને મેળવવાનું થશે. અને પ્રશાસન પક્ષે પ્રશિક્ષણાર્થી માટે ઇન્ટર્નશીપ શાળાની પસંદગી કરી શકશે. ઇન્ટર્નશીપ માટે પસંદ કરેલ શાળાને ભૌતિક સુવિધા આપી શકશે. શિક્ષકોની ઘટવાળી શાળામાં ઇન્ટર્નશીપ ગોઠવી શકાશે. આ રીતે ટોટલ ઘણા બધા ક્રાઇટેરિયા સાથે ઇન્ટર્નશીપમાં જુદા જુદા તબક્કે જુદી જુદી સંસ્થાઓને લાભ કરતા છે. હવે ઇન્ટર્નશીપના અમલીકરણ માટેની પૂર્વ તૈયારી, જે આયોજનમાં અગાઉ મેં તમને કોઠો બતાવ્યો એમાં આપેલું છે. પૂર્વ તૈયારીમાં જે જે વસ્તુઓ છે એને અહીંયા થોડુંક બાયફર્ગેશન કરી અને મુદ્દા વાઇઝ મૂકવામાં આવેલું છે, એ તમે વાંચી લેશો. ઇન્ટર્નશીપ કાર્યક્રમ માટેની માર્ગદર્શિકા, જે અગાઉ હું સંકલ્પના બોલ્યો એ જ આપેલી છે. આ જે માર્ગદર્શિકા છે એ આઈઆઈટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે, જે અહીંયા મૂકવામાં આવી છે. ઇન્ટર્નશીપનો અર્થ જે અગાઉ પણ કીધું હતું કે ઇન્ટર્નશીપ એટલે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય, ઇન્ટર્નશીપ એટલે સ્થાનબદ્ધ શિક્ષણ કાર્ય, તૈયાર થતા શિક્ષકને વધુ સઘન શાળાકીય અનુભવો પૂરા પાડવાનો કાર્યક્રમ, અને તાલીમાર્થી પોતાની મુખ્ય વ્યાવસાયિક ફરજ સંતોષકારક બજાવી શકે તે માટેની આવશ્યક ક્ષમતાઓ, કૌશલ્યો અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા માટેની વાસ્તવિક પર્યાવરણમાં પૂરતા પ્રમાણમાં નક્કર કાર્યનુભવ આપવાની જોગવાઈને ઇન્ટર્નશીપ કહે છે. હેતુઓ પણ આપણે અગાઉ જોઈ ગયા તે જ પ્રમાણે અહીંયા આપેલા છે. વહીવટી કાર્યની સમજ, તાલીમાર્થીઓના કાર્યક્ષેત્રો, તો આ રીતે આખું ટોટલ બધું સાહિત્ય અહીંયા તમને આપવામાં આવેલું છે. એ જતા પહેલા પૂર્વે તમારે કમ્પ્લીટ બધું લીટીએ લીટી વાંચી લેવાની છે. હું અહીંયા એનો ઉલ્લેખ નથી કરતો, જ્યાં જ્યાં લાગુ પડે ત્યાં મેન છે એનો ઉલ્લેખ કરતો જઈશ. હેતુઓ પણ આવી ગયા છે, ફરી વખત અહીંયા પણ આપવામાં આવ્યા છે ઇન્ટર્નશીપના. અહીંયા આપણે જોઈ લઈએ, અગાઉ અહીંયા માળખું આપવામાં આવેલું છે આઈઆઈટી દ્વારા. આ જે કોઠો પ્રવૃત્તિના પ્રકાર આપેલા છે, પાઠ કેટલા છે, અહીંયા હા અહીંયા છે પદ્ધતિ 1-4, પદ્ધતિ 2-4, એટલે ટોટલ 8 પાઠ, 80 ગુણ. પછી શાળા પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને શાળા દ્વારા સોંપાયેલ તમામ કાર્ય પૂર્ણ કરવા એના 20 ગુણ, ગ્રંથ સમીક્ષાના 20 ગુણ, ક્રિયાત્મક સંશોધન 20 ગુણ, વ્યક્તિ અભ્યાસ 20 ગુણ, શાળા વહીવટ અને સંચાલન પર અહેવાલ 20 ગુણ, અને ચિંતનાત્મક ડાયરીના 20 ગુણ, એમ ટોટલ તમારું આંતરિક માળખું 200 ગુણનું રહેશે, જે કોઠો નીચે પણ આપવામાં આવેલો છે. દૈનિક કાર્ય જે છે એની નોંધ અહીંયા કરવાની છે. તારીખ વાર લખવાનું છે. ધોરણ, વર્ગ, વિષય, પછી અહીંયા મુદ્દા. અત્યારે તમે જે તે શાળામાં જશો તો શાળાના શિક્ષકો પાસે લોગબુક હશે, દૈનિક લોગબુક. તો એ લોગબુકનો નમૂનો પણ જોઈ લેવો, એ આ પ્રકારે હશે. ઉપયોગમાં લીધેલ શૈક્ષણિક સાધનો, સંદર્ભ, TLM જે વાપરવું હોય તે અહીંયા તમારે નોટ કરવાની છે. એ જ રીતે અહીંયા એક જ નમૂનો આપેલો છે મિત્રો. અહીંયા તારીખ આવશે, તમારે આની ઝેરોક્સ કરવાની રહેશે, એ નોટ કરી લેજો. 18મા પેજની 30 દિવસ માટે મૂકવાની, અહીંયા મેં નોટ મારેલી છે. આમાં પેજ નથી મૂકેલા આપણે, એટલે તમારે ટોટલ 18મા પેજની 30 નકલ કાઢી લેવાની આગળ પાછળ, એટલે ટોટલ 60 દિવસ થઈ જાય. ત્યારબાદ છૂટા પાઠની અનુક્રમણિકા, તો કુલ આપણે 8 પાઠ લેવાના છે મિત્રો.
ચાર મેથડ વન અને ચાર મેથડ ટુ ના. તો અહીંયા તારીખ, ધોરણ, વિષય, વિષયાંગ અને માર્ગદર્શકની સહી લેવાની છે, મેન્ટર એટલે કાઉન્સેલરની સહી લઈ લેવાની, એ 19 નંબરના પેજ ઉપર છે. હવે અહીંથી છૂટા પાઠ ટોટલ 8 કાઉન્સમાં લખેલું છે. પાઠ નંબર 1 અહીંયા તમને આ જે નોંધપોથીમાં જ આપવામાં આવેલા છે ટોટલ પ્રિન્ટ કરીને, પણ આમાં વિશેષ તમે અત્યાર સુધી હેતુ લખતા, પણ આપણે વિશેષમાં તમે જે વિષય, ધોરણ અને વિષયાંક પસંદ કરો છો એ કયા અધ્યયન નિષ્પતિની છે એ અહીંયા લખવાનું છે મિત્રો ખાસ. અને કમાન્ડ એન્ડ કંટ્રોલ તરફથી અધ્યયન નિષ્પતિ ઉપર જ મોનિટરિંગ થવાનું છે, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે અધ્યયન નિષ્પતિ કઈ છે, હું જે વિષયાંક લઉં છું તે. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. એક પાઠના ટોટલ 2 પેજ છે, અહીંયા કામ અહીંયા પૂરું થાય છે. 20 અને 21 પેજ જે છે એ પાઠ આયોજન છે. હવે ટોટલ આપણે પાઠ 2, એ જ રીતે પાઠ 3, 4, 5, 6, 7, 8, 8 પાઠ ની નોંધ અહીંયા તમારે આ નોંધ પોથીમાં જ કરવાની છે, બરાબર. 8 પાઠ ત્યાં પૂરા થઈ ગયા. હવે અવલોકન, અવલોકન પત્રક જે છે એક જ પેજમાં છે, 36માં પેજ ઉપર, એની તમારે ઝેરોક્સ કરવાની છે, બરાબર. અવલોકન કરવાના છે તો અહીંયા આડું પત્રક આપેલું છે, નિરીક્ષણ કરેલા પાઠોની નોંધ, બરાબર. તો અહીંયા 10 પાઠ આપેલા છે, તો 10 પાઠનું અવલોકન, આમ તો લગભગ ગાઈડલાઈન પ્રમાણે 20 પાઠનું અવલોકન છે, તો ઘટે તો તમારે ઝેરોક્સ કરી લેવાની છે. અવલોકનની પણ ઝેરોક્સ કરી અને અલગથી તમારે સબમિટ કરવાનું છે. અત્યારે નમૂના પૂરતું એક જ આપ્યું છે, પેજ નંબર 36 લખી લેજો, એટલે એટલા પાઠ તમારે અહીંયા અનુક્રમણિકા છે એમાં નોંધ કરવાની છે, 10 પાઠ. ત્યારબાદ જોઈએ ચિંતનાત્મક ડાયરી, બરાબર. તો અહીંયા લિટરેચર એની જે સંકલ્પના છે એ આપવામાં આવેલી છે. અવલોકન તારીખ, શાળાનું નામ અને સુપ્રત કર્યાની તારીખ અને માર્ગદર્શકની સહી, બરાબર. પછી ચિંતનાત્મક ડાયરી કુલ કેટલી ભરવાની છે, તો એમાં નમૂનો આપેલો છે, બરાબર. એ બધી વિગત પૂરી, અધ્યાપન પહેલાના અનુભવો વિશે, અધ્યાપન દરમિયાન અનુભવો, અધ્યાપન પછીના અનુભવો, બરાબર. તમે એક પાઠ લ્યો એ પછી અહીંયા અધ્યાપકની સહી યા કાઉન્સેલરની સહી અને અહીંયા તમારી સહી, એવી રીતે કુલ આપણે 8 મૂકેલી છે ટોટલ. તમે જે 8 ડાયરી બનાવવાની થાય એટલે 8 નમૂના મૂકેલા છે, 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7 અને 8. ટોટલ 8 પેજ મૂકેલા છે ડાયરી માટેના. ત્યારબાદ રાતના કાર્યક્રમ, સ્વ અભ્યાસિક પ્રવૃત્તિ, સંકલિત સારણી, ક્રમ, તારીખ, કાર્યક્રમના મુદ્દા, તમારો હિસ્સો, અહીં લખ્યું છે પ્રાર્થના કાર્યક્રમ અને સ્વ અભ્યાસિક પ્રવૃત્તિમાં તમારું જ્યાં પણ ઇન્વોલ્વમેન્ટ હોય એ છેલ્લા કોલમમાં તમારો હિસ્સો કરીને તમારે એડ કરવાનું છે, એમાં લખવાનું છે. અને અહીંયા સંકલિત અહેવાલ શક્ય હોય તો ફોટા નીચેના બોક્સમાં લગાડવા, એક મેં નમૂનો આપ્યો છે. આ કદાચ તમારા ફોટાને અનુરૂપ ન હોય તો તમારે અલગ પેજ બનાવી અને એમાં ફોટોગ્રાફ લગાડી દેવાના છે, 48 પેજ. પછી અહીંયા તમારે સંક્ષિપ્ત અહેવાલ, એના ટોટલ 2 પેજ, 49 અને 50, બરાબર. તો આ 2 પેજ જે છે એ આખો ઇન્ટર્નશીપનો જે સંક્ષિપ્ત અહેવાલ, મેન હાર્દ પોઈન્ટ જે છે એ મુદ્દા વાઇઝ તમારે આ ડાયરીની અંદર, આ મોડ્યુલની અંદર સબમિટ કરવાનો છે. આગળ મિત્રો, અવાજ સંભળાય છે, બધા સાંભળો છો ને? હા, ઓકે ઓકે, બરાબર દેખાય છે ને? ઓકે, ચાલો આગળ. પેજ નંબર 51, સ્વ અભ્યાસિક પ્રવૃત્તિ સંકલિત સારણી, ક્રમ, તારીખ, પ્રવૃત્તિનું નામ લખવાનું, ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા, ધોરણ અને પ્રવૃત્તિમાં તમારો હિસ્સો. તો તમારે, તમે જ પ્રવૃત્તિ કરાવી હોય તો તમારે લખવાનું પ્રવૃત્તિના સંચાલક,
બરાબર, એ રીતે કરવાનું છે. બીજા જે સપોર્ટમાં હોય તો એને એ રીતે લખવાનું છે કે સહસંચાલક, એ રીતે તમારે તમારો હિસ્સો એમાં નોટ કરવાનો છે. પેજ નંબર 51. પેજ નંબર આગળ 52, ગ્રંથ સમીક્ષા. તો તાલીમાર્થી માત્ર પુસ્તકના બાહ્ય સ્વરૂપને નહીં, પરંતુ પુસ્તકમાં રહેલ આંતરિક બાબતો, તેના સાહિત્ય સ્વરૂપને અને તે પુસ્તકનું હાર્દ સમજે તે હેતુથી ગ્રંથ સમીક્ષા કાર્ય કરવાનું હોય છે. નીચેના મુદ્દા આધારે ગ્રંથ સમીક્ષા કરી શકાશે. પુસ્તકના બાહ્ય લક્ષણો, પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશન, પ્રકાશન તારીખ અને વર્ષ, પ્રકાશક, આવૃત્તિ, કિંમત, પુસ્તકનો પ્રકાર, પુસ્તકનું કદ, કાગળ આકાર, પુસ્તકની બાંધણી, મુદ્રણ અને છાપકામ, અને છેલ્લો મુખ પૃષ્ઠ. આ એના પુસ્તકના બાહ્ય લક્ષણો. પુસ્તકના બાહ્ય લક્ષણો ની અંદર પણ બીજા આપેલા છે, અક્ષરોનું કદ, પ્રકરણના રચના, પ્રકરણ રચના, ગ્રંથનું વિષયવસ્તુ, વિષયવસ્તુની રજૂઆત, ગ્રંથની વિશેષતા, ગ્રંથની મર્યાદા, સંદર્ભ સાહિત્ય, પાદનોંધ, પુસ્તક પ્રાપ્તિ સ્થાન, સમીક્ષકોનો અભિપ્રાય. પુસ્તક સમીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો. પુસ્તકમાં પહેલા મુખપૃષ્ઠથી છેલ્લા પૃષ્ઠ સુધી નિરીક્ષણ કરો. પુસ્તકને ધ્યાનપૂર્વક વાંચો. પુસ્તકમાંથી સારી લાગતી બાબતો કે ખૂટતી બાબત સાથે સાથે લખતા જાઓ. પુસ્તકમાં આંતરિક કે બાહ્ય રીતે ફેરફારને કોઈ અવકાશ હોય તો આપનો મત દર્શાવો. પુસ્તકનું અર્થ શું છે તે સ્પષ્ટ દર્શાવવું અથવા સ્પષ્ટતા કરવી અથવા સ્પષ્ટ રીતે સમજો. જે સમુદાયની અપેક્ષા રાખી પુસ્તક લખવામાં આવ્યું છે તે સમુદાયની અપેક્ષા પૂર્ણ થાય છે કે કેમ તે જુઓ. અને છેલ્લું, પુસ્તકનું તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરો. ગ્રંથ સમીક્ષાની નોંધ. પુસ્તકનું નામ, લેખકનું નામ, સુપરત કરીને તારીખ અને માર્ગદર્શકની સહી. પેજ નંબર 52. આગળ તાલીમાર્થીએ કરેલ ગ્રંથની સમીક્ષાની નોંધ નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરો. બરાબર, અગાઉ જે આવી ગયું છે હવે તમારે અહીંયા નોટ કરવાનું છે. એનો અહીંયા નમૂનો આપેલો છે પેજ નંબર 53 ઉપર. બરાબર, એ નમૂનામાં તમારે કરવાનું છે. ઘટે તો તેની પેજ નંબર 53ની ઝેરોક્સ કરવાની રહેશે. પુસ્તકના આંતરિક લક્ષણો. સમગ્ર પુસ્તકનું નિરીક્ષણ કરો. પુસ્તકને ધ્યાનપૂર્વક વાંચો. પુસ્તકમાંથી સારી લાગતી બાબત કે ખૂટતી બાબતની નોંધ આપો. પુસ્તકમાં આંતરિક કે બાહ્ય રીતે કોઈ ફેરફારને અવકાશ હોય તો આપનો મત દર્શાવો. પુસ્તકનું તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરો. લેખકનો પરિચય, પ્રકરણ રચના, વિષય વસ્તુકીય સમીક્ષા, વિષયવસ્તુની રજૂઆત, ગ્રંથની ઉપયોગિતા અને મર્યાદા, સારાંશ, ઉપસંહાર અને સમીક્ષકનો અભિપ્રાય. અહીંયા આખું એ પૂરું થાય છે 54 ઉપર પુસ્તકના આંતરિક લક્ષણ. ત્યારબાદ જોઈએ ક્રિયાત્મક સંશોધન. શિક્ષકને શિક્ષણ કાર્યની કરતી વખતે નાની નાની અનેક સમસ્યા ઊભી થતી હોય છે. આવી રોજબરોજની સમસ્યા ઉકેલવા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે સંશોધનો કરવાનું કામ નિષ્ણાંતોનું છે. ના ભાઈ, ના, એવું નથી. અમારા તાલીમાર્થીઓ પણ આ સંશોધન કરશે. સામાન્ય શિક્ષકનું ગજું નહીં. શિક્ષણમાં કબાટો શોભાવે તેવા સંશોધનોની જરૂર નથી, પરંતુ શાળા સંચાલન અને વર્ગ શિક્ષણ સુધારે તેવા સંશોધનની જરૂર છે. આ એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. સોપાનો છે. સોપાન પહેલું, સમસ્યાની પસંદગી, સમસ્યાનું ક્ષેત્ર, એમાં પેટા મુદ્દાઓ પણ આપેલા છે. ત્રીજું સોપાન, સમસ્યાના સંભવિત કારણો. અહીંયા કોઠો પણ પૂરી દેવાનો છે તમારે. ચોથું સોપાન, ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પનાની રચના. પાંચ, પ્રયોગ કાર્યની રૂપરેખા અને અમલીકરણ. છ, પ્રયોગ કાર્યનું મૂલ્યાંકન. અને સાતમું, તારણ, પરિણામ અને અનુકાર્ય. બરાબર, આ મુદ્દાઓ આપણે IIT દ્વારા પ્રાપ્ત થયા છે. પછી ક્રિયાત્મક સંશોધન માટેના સૂચનો. તમે જ્યારે પ્રાયોગિક કાર્ય માટે શાળાઓમાં જાઓ ત્યારે આચાર્ય અને શિક્ષકોનો સંપર્ક કરી તેમને પોતાના કાર્યમાં નડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરો. ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યા સાથે સંબંધિત વ્યક્તિની મંજૂરી મેળવી અને સંશોધન યોજના તૈયાર કરો. આ રીતે આખું સૂચનાઓ જે છે એ બરાબર વાંચી અને એનું અર્થઘટન કરી અને તમારે આચાર્ય અને કાઉન્સેલર સાથે પરામર્શ કરવાનો રહેશે. ક્રિયાત્મક સંશોધનની નોંધ અહીંયા કરવાની છે. સમસ્યાની વિગત,
એટલે શીર્ષક, સમસ્યાનું ક્ષેત્ર, સંશોધનનો સમયગાળો, અહેવાલ સુપરત કર્યાની તારીખ, માર્ગદર્શકનું નામ અને માર્ગદર્શકની સહી. આ થઈ 56 પેજ. ક્રિયાત્મક સંશોધન બીજી એક આપણી પાસે મટીરિયલ હતું, એમના માંથી પણ લેવામાં આવ્યું છે, જે અલગથી સોપાનો દર્શાવેલા છે. પ્રસ્તાવના, સમસ્યા, સમસ્યા ક્ષેત્ર, પાયાની જરૂરી માહિતી, સમસ્યાના સંભવિત કારણો, ઉત્કલ્પના, પ્રાયોગિક કાર્યની રૂપરેખા અને અમલીકરણ, તારણ, પરિણામ અને અનુકાર્ય, ઉપસંહાર અને પરિશિષ્ટ. પરિશિષ્ટ એટલે અભિપ્રાય વલિકા, તમે જે બનાવ્યું હોય, ટૂલ્સ જેને કહેવાય, એ બધું પરિશિષ્ટમાં આવે. કોઈનો અભિપ્રાય માગવો હોય તો કોઈ અભિપ્રાય વલીની રચના કરી હોય, અથવા કોઈ ટેસ્ટની શું કહે કસોટીની રચના કરી હોય, તો એ બધું તમારે પરિશિષ્ટમાં મૂકવાનું રહેશે. અહીંયા લખ્યું છે, સૂચના ક્રિયાત્મક સંશોધન અલગથી સબમિટ કરવું. આમાં માત્ર થિયરીકલ જ બાબતો ઉમેરવામાં આવી છે, એટલે કોઈને 10 પેજ થાય, કોઈને 20 પેજ થાય, કોઈને 50 પેજ પણ ક્રિયાત્મક સંશોધન થાય, એનાથી ગભરાવું નહીં. શૈક્ષણિક સંશોધન સંકલ્પના. શૈક્ષણિક સંશોધન એટલે શું, એની વ્યાખ્યા આપવામાં આવી છે. શૈક્ષણિક સંશોધનના પ્રકાર બે પ્રકાર છે, મૂળગત અથવા પાયાનું સંશોધન અને વ્યવહારિક સંશોધન. એની પણ અહીંયા સંકલ્પના બંને સંશોધનની આપવામાં આવી છે. ક્રિયાત્મક સંશોધન એનો અર્થ જે મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા કરી છે, ડૉક્ટર ગુણવંત શાહે ક્રિયાત્મક સંશોધનને શિક્ષણ ક્ષેત્રની નાની સિંચાઈ યોજના તરીકે ઓળખાવે છે. સ્ટીફન એમ કોર, ક્રિયાત્મક સંશોધન એ સમસ્યાના વૈજ્ઞાનિક રીતે અભ્યાસની પ્રક્રિયા છે, જેના દ્વારા શિક્ષક તેના વર્તમાન વ્યવહારની સુધારણા કરવાનો નિર્ણય કરે છે. અલગ અલગ કેળવણીકારોએ વ્યાખ્યા કરી છે ક્રિયાત્મક સંશોધનની. ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકાય તે સંબંધિત સમસ્યાઓ, સંચાલન સંબંધિત સમસ્યાઓ, વર્ગખંડ સંબંધિત સમસ્યાઓ. ક્રિયાત્મક સંશોધનના સોપાનો અગાઉ પણ આવી ગયા છે, ફરી અહીંયા રિપીટ કર્યા છે, વિશેષ તમને એની જાણકારી મળી રહે તે માટે. સમસ્યાની પસંદગી, સમસ્યા ક્ષેત્ર, સમસ્યાના સંભવિત કારણો, પાયાની જરૂરી માહિતીનું એકત્રીકરણ, ઉત્કલ્પનાઓ, પ્રયોગ કાર્યની રૂપરેખા, પૃથ્થકરણ અને અર્થઘટન, તારણ અને અનુકાર્ય, અને છેલ્લું અહેવાલ લેખન. લિટરેચર વિશેષમાં આપેલું છે. ત્યારબાદ જોઈએ મિત્રો વ્યક્તિ અભ્યાસ, કેસ સ્ટડી. વ્યક્તિ અભ્યાસ એ ગુણાત્મક વિવેચનનું રૂપ છે, જેમાં કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ અથવા સંસ્થાનું ખૂબ જ સાવધાની સાથે પૂર્વાવલોકન કરવામાં આવે છે. વ્યક્તિ અભ્યાસ એટલે કોઈ એક વ્યક્તિનું વસ્તુ કે પરિસ્થિતિને સંબંધિત બધા પાસાનો વિચાર કરવો. તે અભ્યાસના એકમ તરીકે એક વ્યક્તિ, એક કુટુંબ, એક જૂથ, કોઈ સામાજિક સંસ્થા કે સમાજ હોઈ શકે છે. વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ ચોક્કસ બાબતમાં ખાસ અસાધારણતા ધરાવતી હોય તેવી વ્યક્તિ કે સંસ્થાઓનો વ્યક્તિ અભ્યાસ થઈ શકે. જેમ કે બોર્ડમાં વર્ષો વર્ષ 100% પરિણામ લાવતી શાળા. નંબર 2, અભ્યાસમાં સાવ પછાત બાળક. નંબર 3, વર્ગમાં સૂનમૂન રહેતું બાળક. નંબર 4, સમાજમાં અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ. આ રીતે તમે ઉદાહરણ આપેલા છે, એ રીતે તમારે વ્યક્તિ અભ્યાસ કરવાનો છે. સ્ત્રોત, વ્યક્તિ કે સંસ્થાનું સામાન્ય નિરીક્ષણ, વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત, મનોવૈજ્ઞાનિક કસોટી, સંસ્થાના રેકોર્ડ્સ, વિદ્યાર્થીની શારીરિક તપાસ, વ્યક્તિ માટે મનોચિકિત્સકનો રિપોર્ટ, સંસ્થાની ભૌતિક સુવિધાઓ, સ્ટાફ, આચાર્ય વગેરે, વ્યક્તિના શોખ, સંસ્થાઓની પ્રવૃત્તિઓ, વ્યક્તિનો સામાજિકતા આલેખ, સંસ્થા માટે અન્ય દ્વારા ક્રમાંકન. સોપાનો 1, અભ્યાસ માટે વ્યક્તિની પસંદગી. નંબર 2, માહિતીનું એકત્રીકરણ. નંબર 3, ઉત્કલ્પનાની રચના. નંબર 4, કારણોની તપાસ અને સૂચિત ઉપચાર. અને નંબર 5, વ્યક્તિ સંબંધી અનુકાર્ય. વ્યક્તિ વિષય માટેની વિશેષતાઓ કેસ સ્ટડી માટેની આપેલી છે.
જોઈ લેજો, લાભ પણ છે એના. 64 ઉપર આવીએ. વ્યક્તિ અભ્યાસની મર્યાદા. વ્યક્તિ અભ્યાસમાં સમય અને ખર્ચ વધે છે. વ્યક્તિ અભ્યાસમાં ઘટના સાથે ઐતિહાસિક કે વર્તમાન પૈકી કયા પરિબળો અસર કરે છે તે નક્કી કરી શકાતું નથી. સંશોધકને અનુકૂળ સમસ્યાની પસંદગીનું વલણ વધારે જોવા મળે છે. આ સંશોધનના અભ્યાસ ઓછા થતા હોવાથી સામાન્યકરણ મુશ્કેલ બને છે. વ્યક્તિગત રેકોર્ડમાં રહેલી ખામી સંશોધન માટે મુશ્કેલરૂપ બને છે. અભ્યાસમાં હેતુલક્ષિતા અને તટસ્થતા ન હોય તો અભ્યાસ માટે નડતરૂપ બને છે. ઉદાહરણ આપ્યા છે કોનું કોનું તમે વ્યક્તિ અભ્યાસ કરી શકો છો. વ્યક્તિ, સંસ્થા, સમાજ, ધર્મ, ઘટના અને સંપ્રદાય. વ્યક્તિ કે કોનું કોનું, તો કે કૃષ્ણ ભગવાનનું થાય, રામનું થાય, હનુમાન, ચાણક્ય, અર્જુન, વિવેકાનંદ, ગાંધીજી, અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી, મોનાલિસા, અમિતાભ, બિલ ગેટ્સ, વિશ્વનાથ આનંદ. સંસ્થા, તો કે નાલંદા, ઇસરો, પીઆરએલ, તક્ષશિલા, અટીરા, હાવર્ડ, સ્વિઝર્લેન્ડ, આઈઆઈએમ, રિલાયન્સ, બોમ્બે ટિફિન સેવા. સમાજ, તો કે છારા, રબારી, ભરવાડ, વણઝારા, પાટીદાર, નાગર. ધર્મમાં કોનું, તો કે પારસી, મોમિન, શીખ, હિન્દુ, ખ્રિસ્તી, જૈન, સિંધી. ઘટના, તો કે ગોધરાકાંડ, સારામ સેતુ, ટાઇટેનિક, ઘાસચારા કૌભાંડ, 1857 વિપ્લવ, બોફર્સ કાંડ, 2020 વર્લ્ડ કપ, ચકદે ઇન્ડિયા, પાટીદાર આંદોલન. સંપ્રદાયમાં કોનું કોનું, તો કે બીએ, પીએસ, આર્ય સમાજ, સતકેવલ, તબલીક, ડેરા પંથ અને વૈષ્ણવ. આટલા તમે ઉદાહરણ આપ્યા છે, એમાંથી ગમે એનું કેસ સ્ટડી તમે કરી શકો. ધ્યાનમાં રાખવાની બાબતો: સંશોધકે સંશોધન પૂર્વગ્રહ રહિત અને આનાત્મલક્ષી રીતે કરવું જોઈએ. બાકીના મુદ્દાઓ તમે વાંચી લેશો એવી મને ખાતરી છે. વ્યક્તિ અભ્યાસની નોંધ: પાત્રની પસંદગી, અસાધારણતા, અહેવાલ સુપરતની તારીખ, માર્ગદર્શક નામ અને માર્ગદર્શકની વિષય. અહીંયા સ્પષ્ટ લખ્યું છે, ડાબી બાજુ નોટ કર્યું છે, અલગથી સબમિટ કરવું. વ્યક્તિ અભ્યાસ બરાબર, આ વિશેષમાં ડિટેલ આપેલી છે જે અગાઉ છે, આ થોડી અલગ છે. કારણ કે આમાં જે વ્યક્તિ અભ્યાસમાં જે મનોવૈજ્ઞાનિકો કે જે ફિલોસોફરો થઈ ગયા એની ડેફિનેશન મૂકવામાં આવી છે. વ્યવસ્થિત વાંચી લેજો શબ્દશ. વ્યક્તિ અભ્યાસના સોપાનો: પહેલો સોપાન, પ્રવર્તમાન પરિસ્થિતિની ઓળખ. બીજું, માહિતીનું એકત્રીકરણ અને તપાસ. દસ્તાવેજો, અધિકૃત નોંધ, વ્યક્તિગત નોંધ, મૌખિક રૂઢિઓ, ચિત્રાત્મક નોંધ, હસ્તલિખિત સામગ્રી, પ્રકાશિત સામગ્રી, મુલાકાત, પ્રશ્નાવલી, પ્રત્યક્ષ અવલોકન, શારીરિક તપાસ, મનોવૈજ્ઞાનિક કસોટીઓ, પ્રાપ્ય કારણો અને પરિબળોનું અર્થઘટન, સમૃદ્ધિકરણ કે ઉપચારાત્મક કાર્ય, અનુકાર્ય, વ્યક્તિ અભ્યાસ હાથ ધરતા ધ્યાનમાં રાખવાની બાબતો. કમ્પ્લીટ લીટી ટુ લીટી વાંચી લેજો. વ્યક્તિ અભ્યાસ ઉદાહરણ અગાઉ પણ આવી ગયું. વ્યક્તિ, સંસ્થા, સમાજ, ધર્મ, ઘટના વગેરેનું કરી શકાય. આગળ જોઈએ 68 પેજ, 69 વધારાનું મટીરિયલ છે. હવે આવે છે વહીવટી પત્રકો. વહીવટી પત્રકો એક જ દિવસમાં નહીં, તમારી પાસે ટોટલ 60 દિવસ છે. એ અગાઉ મેં શરૂઆતના ત્રીજા અથવા ચોથા પેજમાં આડો કોઠો આપેલો છે, એમાં વહીવટી પત્રકો જે છે એનું ટાઈમ ટેબલ આપેલું છે. અને તમારી રીતે પણ ભાગ કરી નાખશો તો વ્યવસ્થિત આયોજન બધા જ પત્રકો તમે જોઈ શકશો. શાળામાં વાપરવામાં આવતા વિવિધ રજિસ્ટરોનો અભ્યાસ કરીને તેની યાદી તથા ટૂંકી વિગતો આપવી, તથા આ સાથે પરિશિષ્ટમાં આપવામાં આવેલ નમૂનાના પત્રકો તથા રજિસ્ટરોમાં વિગતો ભરવાની તાલીમ મેળવવી. ઇન્ટર્નશીપની સંકલ્પના આવી ગયું છે. 4+2 4, 8 પણ અવલોકન કાર્ય, 10+10 20. વહીવટી કાર્ય, તો કશું શું કરવાનું છે, તો કે બાળકોનું હાજરી પત્રક, શિક્ષકની ડાયરી, રોજની સી, જનરલ રજિસ્ટર, પરિણામ પત્રકોની વિગત, પગાર બિલ, રોજમેળ, ડેસ્કટોપ રજિસ્ટર, આવક જાવક રજિસ્ટર, સિક્કા રજિસ્ટર, લોગબુક, શાળા કેલેન્ડરની રચના કરવી વગેરે. મૂલ્યાંકન કાર્ય, તો કે એકમ કસોટી લેવાય છે, એમાં મેથડ 1 અને મેથડ 2, HOT આધારિત પ્રશ્નો, હાયર ઓર્ડર થિંકિંગ પ્રકારના જે પ્રશ્નો છે એની કસોટીની રચના અને અજમાયશ, કસોટી પરિણામ, અર્થઘટન અને ઉપચારાત્મક કાર્યની વિગત, અગાઉ લેવામાં આવેલ પરીક્ષાની ઉત્તરવહીનું અવલોકન અને સમીક્ષાત્મક નોંધ, દસ્તાવેજ પરીક્ષણ અને સમીક્ષાત્મક નોંધ લાગુ પડતા વિષયોમાં તમારે
જોવાનું રહેશે. પેજ નંબર 71, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રાર્થના સભાનું આયોજન, એનું સંચાલન બુલેટિન બોર્ડમાં તમારે મૂકવાનું. મુખ્ય મેથડ વિષય આધારિત પ્રોજેક્ટ કાર્ય, ગુજરાતી પ્રાવીણ્ય કસોટી, સુલેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રમતગમત સ્પર્ધા, ગાણિતિક રમતો, કોયડા, તાર્કિક પ્રશ્નો, ક્વિઝ ગોઠવી શકો, પ્રેરણાદાયક જીવનચરિત્ર આધારિત વિડીયો નિદર્શન કરાવી શકો, યુટ્યુબ મારફત પણ બતાવી શકો, ફેસબુક મારફત પણ બતાવી શકો, વોટ્સએપ મારફત પણ તમે બતાવી શકો. વાલીની મુલાકાત, ભાષા અર્થગ્રહણ પ્રવૃત્તિ, વિશિષ્ટ દિવસોની ઉજવણી. નંબર 8, પ્રોક્સી તાસમાં કરેલ કાર્યની નોંધ, TLM નિર્માણ અને તેનો ઉપયોગ, ગૃહ કાર્ય વિગત, ગૃહ કાર્ય આપવું અને ચકાસવું, વિશિષ્ટ દિવસોની ઉજવણી, આચાર્યશ્રીએ સૂચવેલ કાર્ય, અહેવાલ સ્વરૂપે અલગથી તૈયાર કરવાના કાર્ય, ક્રિયાત્મક સંશોધન, વ્યક્તિ અભ્યાસ, ચિંતનાત્મક ડાયરી, ગ્રંથ સમીક્ષા અને શાળા વહીવટ અને સંચાલન પર અહેવાલ લેખન, અને છેલ્લે કાર્યનું પ્રમાણપત્ર. પ્રાર્થના સંમેલનનું અહીંયા આખું શેડ્યુલ મૂકવામાં આવ્યું છે. ધ્યાન, વંદના, પ્રાર્થના, 6 દિવસની અલગ અલગ ધૂન, ભજન, બાળગીત, સમાચાર, દિન વિશેષ, વ્યક્તિ પરિચય, પ્રેરક પ્રસંગ, બાળ વાર્તા, ઘડિયા જ્ઞાન, વર્તમાન પત્રનું વાંચન, જાણવા જેવું, જાદુઈ પ્રયોગ, ગમણિત ગમત, જન્મજયંતિની ઉજવણી, સામાન્ય જ્ઞાન, પુસ્તક સમીક્ષા, પછી રાષ્ટ્રજ્ઞાન અને અધ્યાપકશ્રી અથવા આચાર્યશ્રીનું ઉદ્બોધન. આ એક ડેમો વર્જન મૂકવામાં આવ્યું છે. વિશિષ્ટ દિવસની ઉજવણી ઓગસ્ટ માસથી શરૂ થાય છે આપણે 20, પણ અહીંયા 1 ઓગસ્ટથી આપણે દિવસો મૂક્યા છે. આપને પહેલું પેજ લાગુ નહીં પડે, 19 તારીખથી આપને લાગુ પડશે. 20 તારીખે કદાચ રજા જાહેર થાય તો આપણે 21 તારીખથી શરૂ કરવાનું છે. 21 તારીખથી ખાલી નામનો ઉલ્લેખ કરી દઉં, તમને લાગે કે આ જાહેરાત કરવા જેવી તો તમે એ નામનો ઉલ્લેખ કરી અને જાહેરાત કરી શકો છો. તો આ રીતે 3-3 મહિનાના વિશિષ્ટ દિવસોની યાદી મૂકવામાં આવી છે. 74, 76 અને અહીંયા વિશિષ્ટ દિવસ ઓક્ટોબર છેલ્લો મહિનો 31 તારીખ સુધી. પેજ નંબર 79 પહોંચ્યા મિત્રો. પસંદિત શાળા અંગેની માહિતી, તમે જે શાળા પસંદ કરી છે એની અહીંયા ભૌતિક સુવિધાઓ, ફર્નિચરની સુવિધાઓ, શૈક્ષણિક સાધનોની સુવિધાઓ, પુસ્તકાલય અંગેની સુવિધાઓ અને લોક સહયોગથી પ્રાપ્ત થયેલ સુવિધાઓનું અહીંયા નોટ કરવાનું છે. ત્યારબાદ પસંદિત ગામ અંગેની માહિતી, કોઈ સિટીમાં હોય તો એનું પણ લખી શકાય અથવા એ એરિયાનું લખવાનું. તો અહીંયા ગામની માહિતી તમારે અહીંયા એનું નોટ કરવાની છે. બધું ગામની સુવિધા, પંચાયત ઘર છે કે નહીં, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, MTA, PTA, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક, બેંક, લાઇબ્રેરી, વૈકલ્પિક શાળા છે કે નહીં, ટેલિફોનની સુવિધા, NSS સ્કાઉટ ગાઈડ છે કે નહીં, એ બધી જ વિગત તમારે ટીક કરવાની છે પૂછીને. ત્યારબાદ જોઈએ પસંદિત શાળાના શૈક્ષણિક સ્ટાફની વિગત. તમે જે શાળામાં જાઓ છો ત્યાં શિક્ષકનું નામ, દાખલ તારીખ, શૈક્ષણિક લાયકાત અને ભણાવતા ધોર, એટલી વસ્તુ તમારે લખવાની છે, જેટલો પણ સ્ટાફ હોય તે. શાળાના વિદ્યાર્થીઓની વિગત, ધોરણ વાઇઝ તમારે લખવાની છે. ધોરણ 1ની પણ લખવાની છે, ધોરણ 2ની, એમ ધોરણ જેટલા પણ ધોરણ છે. અહીંયા 7 ધોરણ છે, તમારે એક બાકી રહી ગયું છે ધોરણ 8 સુધી. નોટ કરી લેજો પેજ નંબર 82માં એક કોલમ તમારે ઉમેરવાનું છે ધોરણ 8 સુધી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ, સામાન્ય અને કુલ, આ કુમાર કન્યા વાઇઝ, કેટેગરી વાઇઝ તમારે એની સંખ્યા નોટ કરવાની છે. અને એવા શાળાઓમાં વિદ્યાર્થીઓ છે જે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તે વિદ્યાર્થીઓની વિગત પણ અહીંયા તમારે નોટ કરવાની છે. ત્યારબાદ જોઈએ ઇન્ટર્નશીપ કાર્યક્રમ અંગેના પ્રતિભાવો, તમને 2 મહિના સુધી કેવું લાગ્યું એના પ્રતિભાવો 1 પેજની અંદર જ આપવાના છે. એટલે એનું પણ તમારે સારાંશ, પ્રતિભાવોનો સારાંશ કરીને નોટ કરવાનું છે. ત્યારબાદ જોઈએ ઇન્ટર્નશીપ મોનિટરિંગ અહેવાલ, તમે જે શાળામાં જાઓ છો ત્યાં કોઈ મુલાકાત આવે તો એ મુલાકાત લેનારનું નામ લખી નાખવાનું છે.
હોદ્દો લખવાનો છે, સંસ્થાનું નામ, તારીખ, પ્રતિભાવ અને સહી તમામ તાલીમાર્થીઓને લાગુ પડે છે. ડાયટમાંથી આવે અથવા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાંથી આવે, જીસીઆરટીમાંથી આવે, આઈઆઈટીમાંથી આવે, બીઆરસી આવે, સીઆરસી આવે, આ તમામ અધિકારી પદાધિકારી હોય એ બધાનું તમારે તરત જ આમાં નોટ કરી લેવાનું છે. 84, 85 પ્રમાણપત્ર છેલ્લે આ પ્રમાણપત્ર લેવાનું છે અને આચાર્યના સહી સિક્કા સાથેનું કે તમે ઇન્ટર્નશીપ કાર્યક્રમ કમ્પ્લીટ પૂર્ણ કરેલ છે. પેજ નંબર અહીંયા ડાયટ પોરબંદર દ્વારા તમે જે શાળામાં ગયા છો એમાં તમારું નામ, એનરોલમેન્ટ નંબર, ડિસ્ટ્રિક્ટ અને ઇન્ટર્નશીપમાં કઈ શાળામાં ગયા છો એનું તમે અહીંયા નામ આપેલું છે અને તમારા મોબાઈલ નંબર. પેજ નંબર 86, પેજ નંબર 87, 51 અહીંયા પૂરા થાય છે. હવે જે વધારાના આપેલા છે, બે સપ્તાહ કોમર્સના સ્ટુડન્ટ તાલીમાર્થીને 15 દિવસ જવાનું છે એની અલગ યાદી આપવામાં આવેલી છે, તો એ મિત્રોએ નોટ કરવાનું છે. એ આગલા દિવસે તમને જાણ કરવામાં આવશે કે કયા 15 દિવસ તમારે ત્યાં જવાનું છે તેની તમને યાદી આપ ટૂંકમાં મેસેજ મળી જશે. અહીંયા ઓલ લર્નિંગ આઉટકમ્સ, અધ્યયન નિષ્પતિ, સ્ટાન્ડર્ડ 6 to 8, ક્યુઆર કોડ તમે તમારા મોબાઈલમાં સ્કેન કરશો એટલે અધ્યયન નિષ્પતિની PDF તમારા મોબાઈલમાં આવી જશે, અથવા આ પ્રિન્ટ આઉટ હોય તો સ્કેન કરવું પડે અને PDF તમારા મોબાઈલમાં હોય તો સ્કેન ન કરી શકો, કારણ કે એ જ મોબાઈલમાં QR કોડ છે. એટલે તમને તમારા મોબાઈલમાં જો PDF હોય તો તમારે આના ઉપર જઈ અને લિંક ઓપન કરવાની છે, જેથી કરીને તમે PDF ઓલ લર્નિંગ આઉટકમની PDF જોઈ શકશો. અથવા પણ આપેલી છે, શોર્ટ લિંક છે, બીટલી ઉપરથી કરેલી છે. લાસ્ટ પેજ GCRT ની વેબસાઇટ નો ફોટોગ્રાફ્સ અને છેલ્લે IIT જે છે એનો ફોટોગ્રાફ્સ અને છેલ્લે આપણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ની વેબસાઇટ અને એનો ઈમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવ્યું છે. 91 પેજ બરાબર, તો ટોટલ 91 પેજનું આ મોડ્યુલ તમારી સમક્ષ મૂકતા ખૂબ આનંદ અનુભવીએ છીએ કે તમે આ બધી જ પ્રવૃત્તિઓ 2 મહિનામાં તમે કરી શકશો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.